હલો, નમસ્કાર મિત્રો, હું નિકુંજ જોશી તમારું સ્વાગત કરું છું મારા ખીજડીયા ગામના વાડીના રસોડામાં. મિત્રો, આજે આપણે બનાવીશું ભરેલા ટમેટાના ભજીયા. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, હંમેશાની માફક આપણે સૌપ્રથમ આપણી રસોઈની શરૂઆત કરીશું આગ પ્રગટાવીને. જેવી આગ પ્રગટી જાય એવી સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું ભજીયા માટે જે આવશ્યક વસ્તુ હોય છે, ચટણી. એમાં ખાસ કરીને ખજૂરની જે ચટણી હોય છે એ ખૂબ જ જોરદાર ટેસ્ટ દે છે આ ભજીયા સાથે. અને હું તમને જે ચટણી શીખડાવીશ એ પ્યોર દેશી કાઠિયાવાડી, જે ગામડામાં બનતી એવી ચટણી હશે. તો ચાલો સૌપ્રથમ આપણું મેઈન વસ્તુ લઈ લઈએ, મેઈન સામગ્રી લઈ લઈએ. ટમેટા છે મિત્રો, આ જુઓ. મિત્રો, આ ભજીયાની રેસીપી માટે દેશી ટમેટા નહીં ચાલે, જે નોર્મલ ટમેટા આપણે આવતા હોય એ જ લેવા જોશે. કારણ કે એમાં જાડો દર હોય છે અને સ્કીન બી જાડી હોય છે, જેથી કરીને એ આપણે ભજીયામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તો ચાલો સૌપ્રથમ મિત્રો આપણે ટમેટાને ધોઈ નાખીએ સારી રીતે, એકદમ આવી રીતે પાણીમાં પલાળીને, જેથી એમાં માટી કે ગંદકી તમામ રહેલી હોય દૂર થઈ જાય. અને હું ટમેટાને કાઢી, અને બીજી બાજુ આપણી ચટણી મિત્રો એકદમ રેડી થઈ ગઈ છે. ખજૂરનું ફાલી ખાણી ગરમ થઈ જાય, એને બહુ ઉકાળવાની જરૂર રહેતી નથી. એવા સીધા જ આપણે કાજુ અને દ્રાક્ષ એને બીને પલાળી દેશું, જેથી કરીને આપણા જે ભજીયા છે એમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે અને સૂકા ન બને. થોડું તેલ ગરમ કરી લઈએ મિત્રો બોરો બનાવવા માટે. આ બોરો તમે જોજો, ખૂબ જ નવી સ્ટાઇલનો બોરો છે, ખૂબ જ જોરદાર બોરો છે. જેવું તેલ ગરમ થઈ જાય એમાં હું નાખી દઈશ થોડું જીરું. જીરું સારા પ્રમાણમાં નાખશું, કારણ કે ખૂબ જ જોરદાર ટેસ્ટ દેશે જીરું આપણા બોરામાં. અને મિત્રો, આપણે ચણાનો લોટ, બેસણ નાખી દઈશું, અને આને બળવા નહીં દઈએ, આપણે બારે રાખીને નાખીશું, જેથી કરીને બળે નહીં લોટ અને તરત જ આને હલાવવા માંડશું. તો એ ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે તમારી જે કડાઈ હોય છે, તવો હોય છે, ભૂલ ગરમ ના હોય. હવે આપણે મીઠું અને હિંગ નાખી દઈશું આપણા મસાલામાં જ્યારે થોડોક લોટ શેકાવા માંડે ત્યારે. તો મિત્રો, આ રીતે આપણે બિલકુલ હળવા તાપે આને શેક રાખશું, અને જેવો થોડો બ્રાઉન થાય મિત્રો એવી આપણે તરત આમાં ખાંડ નાખી દઈશું. જુઓ તમે આ ટાઈપનો કલર થઈ જાય ત્યાં સુધી આપણે વાટ જોશું, અને આ બિલકુલ હળવા તાપે આને પકાવવા રાખશું. હવે થોડી ખાંડ નાખી દઈએ અને ફરી પાછું આને પકાવી લઈએ. મિત્રો, ખાંડ પાછળ નાખવાનું કારણ એ છે કે આ બળવો ન જોઈ, એટલા માટે એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. તો તમે બી એ ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. થોડો ગરમ મસાલો નાખી દઈએ, જેથી અમે ખૂબ જ સારી એવી સુગંધ આવે. ઝાઝા પ્રમાણમાં ગરમ મસાલો નહીં નાખીએ, અને આને થોડી વાર માટે ખાલી પકવી લઈએ અને ઉતારી લઈએ. તો બીજી તરફ મિત્રો, હું થોડા ધાણા લઈ લઈશ, તાજી કોથમારી લઈ લઈશ, જેથી કરીને આપણા બોરામાં છે એ ખૂબ જ સારી એવી સુગંધ આવે અને તાજગી આવે આપણી રેસીપીમાં. ધાણા હોય છે એ આપણા ખાસ કરીને ગુજરાત અને કાઠિયાવાડમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે ઘણી બધી રેસીપીમાં. તો જોઈ લો આપણે ધાણા ધોઈ નાખ્યા. હવે આપણે મિત્રો બીજી તરફ આપણે ખારી સિંગ હોય છે એ લઈશું અહીંયા, અને એના ફોતરા ઉતાર લેશું. મિત્રો, ખારી સિંગ છે આ રેસીપીનું ખૂબ જ મહત્ત્વનું એક સામગ્રી છે. તો તમે એ બી સારી ક્વોલિટીની લેજો અને ખાસ નાખજો જ. તો આપણે ખારી સિંગને સાવ નહીં કરીએ, બારીક પાવડર કરી લેશું. અને બીજી તરફ હું ધાણા બી સમારી લઈશ આપણા બોરા માટે. તો મિત્રો, આપણે ધાણા બી તૈયાર થઈ ગયા છે, ખારી સિંગ નાખી દીધી, ધાણા નાખી દીધા. અને મિત્રો, આ જે કાજુ છે પલળેલા એ ખાસ જરૂરી છે, કારણ કે એના કારણે શું થશે, આપણા ભજીયામાં ભેજ જળવાઈ રહેશે અને સૂકા નહીં બને. એટલા માટે આપણે એને પલાળી નાખ્યા, અને કાપવા બી સહેલા રહેશે. કાજુ અને દ્રાક્ષ બંનેને પલાળી રાખ્યા હતા. જુઓ કેટલો સુંદર દેખાઈ રહ્યો છે આ મિત્રો મારો બોરો. હવે મિત્રો, આને આપણે બાઉલમાં કાઢી, એક કચોરામાં કાઢી અને સારી રીતે આને મિક્સ કરી લેશું, જેથી તમામ વસ્તુ છે લોટ અને બીજો મસાલો અને જે સૂકા મેવા છે એ સારી રીતે ભળી જાય. અને મિત્રો, હવે ખાસ એક સમય આવી ગયો છે મારી રેસીપીમાં જે મેઇન વસ્તુ છે એ તમને બતાડવાનો અને વિશે તમને કહેવાનો. મિત્રો, ટમેટાના ભજીયા હોય એમાં ઘણી બધી વસ્તુની ધ્યાન રાખવી પડશે. એમાંની એક વસ્તુ હોય છે ઉપરનો થોડો જાજો ભાગ કાઢો, જે ખાચા જેવો હોય એને કાઢી નાખો, કડક ભાગ હોય. અને મિત્રો, સુરણિયાનો પહેલી વાર આપણે સદુપયોગ કરી રહ્યા છીએ, પાકો ઉપયોગ કરી રહ્યા છીએ. જો તમે કે જેની સાઈડની બે ધાર હોય છે એનો ઉપયોગ આપણે જનરલી કરતા નથી હોતા, પણ અહીંયા જો તમે હું કઈ રીતે એના બી કાઢ્યા મેં ટમેટાના, બીજા ટમેટાના એવી રીતે કાઢી લો, તમને નજીકથી બતાવજો, જેથી કરીને તમને આઈડિયો આવે કે જે ટમેટા હોય એમાંથી તમામ પ્રવાહી અને એનો જે બીજવાળો ભાગ હોય એ કાઢી નાખવાનો. એ બીજવાળો બી ભાગ બી તમે ફેંકતા ને એમાં ચટણી મીઠું નાખીને તમે એને પી શકો છો, એમાંથી પાણી કાઢીને અલગ. અને મિત્રો, આપણે મરચાં અને ફુદીનો બી લઈ લઈએ આપણી ચટણી માટે. આ ચટણી હશે એકદમ દેશી કાઠિયાવાડી સ્ટાઇલની, જે વાડી અમે બનાવતા હોય છે એ ટાઈપની, એકદમ ફ્રેશ અને સિમ્પલ ચટણી હશે. આપણે મરચાં અને ફુદીનાને બી સારી રીતે ધોઈ અને કાપી લેશું.
તો મિત્રો મરચા આવી રીતે કાપી લઈશું રફલી, અને એમાં હું ફુદીનો નાખી દઈશ. ફુદીનાની દાંડલી નહીં નાખી આપણે, ફક્ત ફાંદડા જ નાખીશું. ઉપરનો કૂણું દાંડલું એ થોડું નાખીશું. થોડું મીઠું નાખીને આપણે આને વાટી લેશું જ્યાં સુધી ઝીણી કટકી ન થઈ જાય ત્યાં સુધી. જોઈ લો મિત્રો મારી ચટણી બી તૈયાર થઈ ગઈ છે. અને બીજી બાજુ મિત્રો આપણે ટમેટાને ઊંધા રાખ્યા હતા, અને હવે આપણે આલી બાજુ છે એ ખજૂર હોય છે બફાઈ ગયેલો હતો, એમાં ચારણીની મદદથી આવી રીતે આપણે એને ગાળી લેશું, ફિલ્ટર કરી લેશું, જેથી કરીને એમાં તમામ રહેલો જે લચ્છા હોય એના જે રૂચ્છા હોય એ નીકળી જશે અને તમને પ્યોર ખજૂરની ચટણી મળશે. તો મિત્રો આપણે ટમેટામાંથી પાણી જ્યારે નીતરી જાય ત્યારે આપણે દાબડી દાબડીને આવી રીતે બોરો ભરી લેશું. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ રેસીપીમાં દાબડી દાબડીને બોરો ભરવાનો છે, ઓછો બોરો ન થવો જોઈએ, કારણ કે આમાં ડ્રાય ફ્રૂટ ને ધાણા સારા એવા પ્રમાણમાં છે. બીજી બાજુ મિત્રો હું તેલ ગરમ મૂકી દઈશ અને આપણા ભજીયા તળવાની શરૂઆત કરીશું. તો તેલ ગરમ એક બાજુ થઈ રહ્યું છે, જો તમે મારા ભજીયા બી જોઈ લો કેવા દેખાઈ રહ્યા છે, ભરેલા ટમેટાના ખૂબ જ મસ્ત દેખાઈ રહ્યા છે મિત્રો. અને ચણાના લોટમાં આપણે થોડું મીઠું નાખી દઈશું અને એને વ્હાઈટ બનાવી લેશું, હિંગ નાખી દઈશું જેથી આપણું ભજીયું કડક બને. કડક બનાવવા માટે હિંગ ખાસ જરૂરી હોય છે. અને મિત્રો અહીં હું એટલું પાણી નાખીશ કે આ લોટ ઘાટો રહીએ, જાડો રહીએ, આપણે ઝાઝું પાણી નહીં નાખીએ. જો જાડું પાણી રાખશું તો એમાં ગાંઠું હોય લોટમાં એ ભાંગશે નહીં. તો આ થઈ ગઈ તમને આજની એક ટિપ્સ જે ખૂબ જરૂરી છે, જ્યારે ગાંઠું ભાંગી જાય તમામ લોટને ફૂલ હલાવીને ત્યારે આપણે હળવે હળવે પાણી નાખીને જેટલો આપણે આછો પાત્રો લોટ જોઈએ છે એટલો કરી લઈએ. જો મિત્રો આ ટાઈપની તમારી વ્હાઈટ હોય છે લોટ એ દેખાવો જોઈએ. ટમેટા માટે થોડો જાડો રાખવાનો છે આપણે એને, નકર ટમેટામાં પળ સરખું નહીં ચડે. અને આવી રીતે બિલકુલ ટમેટું ડુબાડીને હળવાઠે એને નિતારીને આપણે તેલમાં નાખી દઈશું. મીડિયમ તેલમાં નાખશું મિત્રો, ફૂલ તેલમાં નહીં નાખીએ, જેથી કરીને બળે નહીં, કારણ કે આ ભજીયાને બે વાર પકવા જોશે, નહીંતર કાચા રહી જશે. તો એકવાર આપણો મિત્રો ભજીયા થોડા પાકી જાય, લોટ પાકી જાય કે જેમ છૂટો ન પડે એવું થઈ જાય ત્યારે આપણે એને કાઢી લેશું. બીજી વાર થોડા આકરા તેલમાં એને નાખીશું જેથી કરીને એ સારી રીતે પાકી જાય અને હવે બળવાની કોઈ બીક નહીં લાગે, કારણ કે એ ભજીયા પાછા ઠંડા થઈ ગયા હતા. તો આ રીતે બી તમે આને મિત્રો રાખી શકો છો, જ્યારે મહેમાન આવે ત્યારે ગરમ તમે આવી રીતે કરીને એને સર્વ કરી શકો છો. તો મિત્રો બે ચાર મિનિટમાં જો તમે આપણા ભજીયા એકદમ મસ્ત પાકી ગયા છે, ચાલો કાઢી લઈએ. અને હવે હું તમને કાપીને બી બતાડી દઉં કે મિત્રો અંદર કઈ ટાઈપનું આમાં દેખાઈ રહ્યું છે ભજીયું આપણું. ખૂબ જ જોરદાર મિત્રોનો સ્વાદ છે, મને પર્સનલી ખૂબ ગમ્યો, તમને બી ગમશે મને પાકી ખાતરી છે. જો અંદર સૂકા મેવા બી ભરપૂર છે અને જે આનો બોરો છે મિત્રો એકદમ યુનિક છે, તમને ખૂબ મજા આવશે. અત્યારથી જ મારા મોઢામાં પાણી આવી ગયું છે. ચાલો મિત્રો તો હું મારી ડીશને સજાવું, મારી થાળીને સજાવું, એક બાજુ ચટણી અને એક બાજુ ભજીયા. અને મિત્રો હવે હું મારા ખાવાનો આનંદ માણું છું. હું આશા કરું છું આ રેસીપી તમને પસંદ આવી હશે. મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો એવી રેસીપી કે જે તમારે જોવી હોય. તો ચાલો મિત્રો હું નિકુંજ સોયા આભાર તમારો માનું છું અને તમારાથી રજા લઉં છું. ફરી પાછા મળીશું એક આવી જ અદ્ભુત અને સારી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર.